नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूलिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, किसान सफर एटले खेडूतोनी चैनल। खेती में कंईक नवा प्रयोगों करता होय, खेती में कंईक नवी वस्तु आवी होय एनी आपणे मुलाकात लईए छीए, त्यारे आजे आपणे एवा प्रगतिशील खेडूतोनी वात करवाना छीए के जेमणे कंईक जे छे ए आपणा कहेवाय ने कंईक अटके एटले के बीजा करता कंईक अलग खेती करी छे एवा पाकनी आजे आपणे वात करवाना छीए। अने ए पाक छे कलोंजीनो पाक। आजे आपणे ખેતરમાં તમને ઊભો પાક તો નહીં દેખાડી શકીએ, પણ જે કલોંજીનું ઉત્પાદન લીધું છે તો કલોંજી જે છે એનું ઉત્પાદન કેવી રીતનું જે છે મળ્યું છે, ઉત્પાદન લઈ લીધેલા પછી જે છે ખબર પડી અને આપણા જ વિસ્તારની અંદર છે, આપણા વિસ્તારથી નજીક જ છે, તો સારામાં સારી રીતે કલોંજીનું વાવેતર જે છે એ થાય છે અને સફળ રીતે જે છે એનું ઉત્પાદન પણ સારામાં સારું મળ્યું છે। તો આજે આપણે કલોંજીના પાક વિશેની માહિતી જે છે એ મેળવશું। કલોંજીનો પાક જે છે એ આપણા વિસ્તારમાં પણ સફળતાપૂર્વક થાય છે, આવું સરસ મજાની વાત જે છે એ આપણે આજે કલોંજીના પાક વિશેની કરતાં પહેલાં ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ આપણે આ પાકની માહિતી મેળવીએ કે આ પાકની અંદર જે છે એ કેટલું બિયારણ જોવે છે, કેવું પાણી જોવે છે, કેટલું ખાતર નાખવું પડે છે, દવા કેટલી છંટકાવ કરવો પડે છે અને ઉત્પાદન કેવું આવે છે અને બજાર ભાવ કેવા મળે છે જે આપણે વિગતવાર જે છે એ માહિતી મેળવશું। મોટાભાઈ તમારું નામ? કાળુભાઈ, કાળુભાઈ પ્રાગજીભાઈ જીયાણી। ગામ તમારું? ગામ વાંડળિયા। વાંડળિયા તાલુકો? તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। તમારો મોબાઈલ નંબર? 97-2-35-46-956। નામ શું કીધું તમારું? કાળુભાઈ। કાળુભાઈ જીયાણી। કાળુભાઈ, તમે જે છે એ આ પરંપરાગત પાકો જે છે એ બધા પાકો આપણે જે વાવીએ છીએ, આ શિયાળુ પાકોમાં સણિયા વાવે, જીરું વાવે, આવા બધા પાકો વાવે છે, ઘઉં વાવે છે, તો તમે આ વખતે આ કલોંજીનો પાક શા માટે પસંદ કર્યો? આ એક નવી આધુનિક વસ્તુ કે એટલું નવું કંઈક પણ કરીએ તો આપણે આમાં ઉત્પાદન સારું મળે, ખર્ચો ઓછો થાય એવા માટે આવું બિયારણ ફોન ઉપરથી ગોત્યું છે। આ કયો પાક છે તમારો? આ કલોંજીનો પાક છે। કલોંજી દેશી ભાષામાં આને કાળું જીરું કહેવાય। બરાબર, કાળું જીરું। તો આવું કાળું જીરું જે છે એવું તમે ફોન ઉપરથી જે છે જાણ્યું કે ભાઈ હવે આપણે આવો પાક વાવો છે, બરાબર છે? અને આ પાક જે છે એ જ્યારે તમે આવું નક્કી કર્યું ત્યારે જે છે એ લોકોએ શું વિચાર્યું હતું કે ભાઈ આ નવો પાક તમે વાવો છો તો ફેલ જશો, આ જાઓ, એવું તમને શું કીધું બધાય? એવો લોકોનો કોઈને ખબર નથી, મેં વાવ્યું હતી કોઈને ખ્યાલ જ નથી, આ વાવ્યા પછી જ લોકો બધા જોવા ખેતર આવતા બધા જોવા, અને જ્યારે ઊભો પાક હતો ત્યારે બધાને એવું કે લાગતું હતું કે આ વસ્તુ કરાય એમ, કોઈ એમાં રોગ નહીં, ખર્ચો ઓછો હાવ, દવા બિલકુલ નોર્મલ હાવ જોઈ, એટલે બધા જે છે એ જ્યારે વાવ્યો પછી લોકો ઘણા બધા વિઝિટ કરી અને નક્કી કર્યું કે આવું વાવાય। તમે આ વર્ષે તમારા ગામમાં કેટલા ખેડૂતો વાવ્યું છે? આજુબાજુમાં કોઈ વાવ્યું છે કે તમે બે જ ભાઈ? બે જ ખેડૂત છે, એક અમારા વાથમણી છે, મેં એક ઉગમણી છે, એક ભાઈ ને છે, બે ભાઈ આ ગામમાં વાવ્યું હતું, બરોબર છે। હવે આ કલોંજી જે છે એનું વાવેતર જે છે એ કયા સમયગાળામાં તમે કરેલું? દિવાળી પછી બીજને દિવસે, દિવાળી પછી એટલે કે ટૂંકમાં ચોમાસું પાક કાઢી, ચોમાસું પાક અને સિંગ કાઢીને પછી જે છે એનું વાવેતર તમે કરેલું। ખેતર એટલે કે જે આપણે જે જમીનની તૈયારી જે છે એ કેવી રીતની કરવાની? તે જમીન ત્યાં સિંગ કાઢી એમાં સાર આપ કરીને સીધું વાવેતર કરેલું છે, કોઈ જાતની તૈયારી કરેલી નથી આમાં, બરોબર છે। દેશી ખાતરોમાં જે છે કયા ખાતરો તમે નાખેલા? દેશી ખાતર તો અત્યારે નહીં, આપણે સિંગ જ્યારે વાવ્યું હોય ત્યારે આપણે આ ગાયનો જે સાણિયું ખાતર છે એ જ વાપરેલું છે, દિવાળીએ તો કોઈ વસ્તુ નાખેલી નથી, બરોબર। પાયાના ખાતર તરીકે આની અંદર તમે કયું ખાતરનું? પાયાના ખાતરમાં 20-20-0-13 વાવ્યું હતું। હા, કેટલા વીઘામાં કેટલું વાવ્યું? 3 વીઘામાં 1 જ બેગ, 3 વીઘામાં 1 બેગ જે છે 20-20-13 નું વાવેતર એટલે કે ટૂંકમાં ખાતર નાખેલું, બરોબર છે। આનું બિયારણ જે છે એ કેટલું જોયું કાળુભાઈ? હા, એ 1 વીઘામાં 1.5 કિલો બિયારણ જોઈ બિલ, 1 વીઘામાં 1.5 કિલો, 4.5 કિલો બિયારણ મેં વાવ્યું, 3 વીઘામાં 4.5 કિલો જેવું તમે બિયારણ વાવ્યું। બિયારણ જે છે એની વેરાયટીઓ જે છે વાવી હતી કે તમે ઘરઘરાવ લાવ્યા હતા, કેવી રીતે? ઘરઘરાવ લઈને વાવેલું છે, ઘરઘરાવ બિયારણ લાવેલા, બરોબર છે। હવે બિયારણનો દર જે છે એ વાત કરી કે ભાઈ 1 કિલોથી 1.5 કિલો, વાવેતર જે છે એ કેવી રીતનું? પૂખીને કર્યું હતું કે સાહ દ્વારા કર્યું હતું કે વાવણિયાથી વાવ્યું હતું, કેવી રીતનું? ટ્રેક્ટરથી પૂખીને કર્યું, ટ્રેક્ટરથી કર્યું હતું પૂખીને, પણ એવી ગણતરી આને જ ઘઉંની ઘોડે સાહે વાવો ને તો ઉત્પાદન સારું મળે, સોડ સારો થાય, પૂખીને વાવવામાં પૂરું બિયારણ ઉગી ન આવી ગયું, હા બરોબર એવું થયું, એટલે કે ટૂંકમાં જે આપણે જે ઘઉંની જેમ સા વાવીએ છીએ, બરોબર, જે આપણે રાપે વાવીએ એવી રીતને જો કરીએ તો વધારે અનુકૂળ, અને કેરાની અંદર જેમ બને 5-6 સા કે 7 સા કરો, આનો છોડ જેમ ધીમે ધીમે વધતો જાય આટલો બધો પોળો પડે, 100 નીચેથી ડાળે ફૂટતી જાય, દોઢવા ડાળ ફૂટતી જાય, દોઢવા એટલે છોડવો થાય બહુ પોળો, હા બરોબર, જેમ ઓછા 5-6 સા કે 7 સા જ મૂળ વાવો ને તો ઉત્પાદન વધારે ઉત્પાદન મળે એવું લાગ્યું। હવે આને જે છે એ શરૂઆતની અંદર જે છે
એ રોગજીવાતની અંદર આમાં વાત કરીએ તો રોગજીવાતામાં કેવા લાગ્યા છે અને કયા કયા તમે શું શું કર્યું છે આમાં માટે? રોગજીવાત અને શરૂઆતમાં જેમ આપણે ઓલા જીરામાં લાગે કથીરી છે કે થ્રિપ્સ છે એ કોઈ બિલકુલ આમાં જીવાત લાગે જ નહીં, જીવાત જ નથી લાગતી બિલકુલ, શરૂઆતની એને કોઈ દરવાજ ન જોઈએ. હા 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 બરાબર. આને દવા ફાલ આવે ત્યાર પછી ઈળ ને રાઉન્ડ એક બે મારવા નાખે, ઈયણ દોડવાની અંદર ઈળ લાગે બરાબર. આ એક જે છે એક થાય છે, બાકી બીજું કંઈ નથી લાગતું. કોઈ આનંદ લાગે સુસિયા જીવાત એકદમ ઓછી લાગે. ફૂગનાશક દવાઓ કાંઈ નાખવી પડે છે ખરી કે નહીં? આપણે જે જીરામાં તો બધા મરી જાય છે દવાઓ છાંટવા માં, એ ફૂગનાશક દવાની જરૂર નહીં, એ જરૂર પડતી નથી. એટલે કે ટૂંકમાં ઈયળ જે છે એક લાગે છે, બાકી સુસિયા જીવાત એકદમ ઓછી લાગે છે અથવા તો લાગતી જ નથી, અથવા જે છે એ ફૂગનાશકોની પણ એટલી બધી જરૂરિયાત રહેતી નથી. પણ ઈયળ માટેના એક થી બે છંટકાવ કરવા પડે છે. હવે આને આનો પાકવાનો સમયગાળો કેવો હોય છે? પાકવાનો સમયગાળો 4 થી 4.5 મહિના, 4 થી 4.5 મહિના, એટલે કે ટૂંકમાં 120 દિવસ થી 130 દિવસ જેવા સમય લાગે. બરોબર છે. હવે આમાં જ્યારે આપણે આ વિશેષ કાળજીમાં વાત કરીએ તો પિયત જે છે એ પિયત જે છે આને ક્યારે ક્યારે આપવું જોઈએ અને પિયત કેટલા જોવે છે? પિયત અને 8 થી 10 દિવસે એક પિયત આપવાનું, 8 થી 10 દિવસે પિયત જે છે આપવું પડે છે. બરોબર. કેટલા પિયત એ પાકી જાય છે એમ? એટલે 4 મહિને 4 પિયત ગણીએ 12 પિયત છે, 12 થી 13 પિયત માં જે છે એ કમ્પ્લીટ થઈ જાય. બરોબર છે. હવે બીજી વાત આપણે કરીએ તો આની અંદર જે છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ઉત્પાદન જે છે એ કેવું જે છે એ આવતું હશે એમ? ઉત્પાદન આનું જો સારું હોય તો 15-15 મણ ઉપર થાય છે એક વીઘે. તો હા, ઓણ મારે હાવ એવો ખાસ હતું નહીં, છતાં 10 મણ વીઘે થયું છે, વીઘે 10 મણ જેવું જે છે ઉતર્યું છે. બરોબર. 15-17 મણ નો ઉતારો આ વીઘે આવે, 15-17 મણ જેવો ઉતારો આવે. એટલે તો કઈ આપણે જે છે એ જેમ જીરામાં આપણે જે છે એ આ પાક જે છે જીરાનો પાક ઉતારો જે છે 15-17 મણ જેવો અથવા તો 10-12 મણ જેવો ઉતારો જીરામાં આવતો હોય, પણ એમાં ઘણી બધી કાળજી રાખવી પડે, અડધોડે દવાનો ખર્ચો થાય, દવાનો ખર્ચો બહુ, તમારે દર દિવસ ઉગે ને દર રોજ ત્યાં જવું પડે, સાકળની બીક રે. સરસ. હવે આની આપણે જે છે એ વાત જે છે એ કરવી હોય તો જે ઉત્પાદન જે છે એ 10-12 મણ આવે, પણ આનું માર્કેટ ક્યાં અને વેચવાય ક્યાં જવું? માર્કેટ અત્યારે આનું કઈ જગ્યાએ? ગોંડલ. ગોંડલમાં છે? હા, ગોંડલમાં આનું માર્કેટ જે છે આનો ભાવ જે છે એ કેવો મળે છે? ભાવ આનો 3500 થી 4000 લગીનો ભાવ અત્યારે ગોંડલ માર્કેટમાં છે, 3500 થી 4000 રૂપિયા મણનો ભાવ જે છે એ છે. બરોબર. એટલે કે ટૂંકમાં આપણે ગણીએ તો 10 મણ જેવો ઉતારો આવ્યો હોય અને વીઘા દીઠ ગણીએ તો ઉત્પાદન જે આમ 3000 ગુણ્યા આપણે જે છે એ 10 મણ કરીએ તો 3-10-30 એટલે કે 63,000 જેવોનો અને ખર્ચમાં ગણીએ તો ખર્ચ એટલો બધો નોર્મલ, એકદમ ઓછો ખર્ચ લાગે. ખેડૂત મિત્રો, આ જે છે એ આ કાળીજીરીની વાત છે કે કાળીજીરીમાં જે છે એ ઉત્પાદન જે છે એ 10-12 મણ સારું ઉત્પાદન મળે તો 15 મણ સુધી ઉત્પાદન પણ મળી શકે એમ છે, અને ભાવ પણ જે છે એ આપણે વાત કરીએ એમ કે ભાઈ જે 3000 થી માંડી અને 4000 સુધીના ભાવ અત્યારે ગોંડલ યાર્ડમાં આનું માર્કેટ પણ છે. તો આ કાળું જીરું જે કલોંજી આપણે કહીએ છીએ, આપણે દેશી ભાષામાં કાળું જીરું કહીએ, તો આ કાળા જીરું જે છે એ ખેડૂત મિત્રો આપણા વિસ્તારમાં પણ સારામાં સારી રીતે થાય છે. અને જે ખેડૂત મિત્રો આ વખતે તો તમે રાસાયણિક ખેતી કરી, પણ આવતા વર્ષે તમે ગાય આધારિત ખેતી કરવાની છે, તો જે ગાય આધારિત ખેતી જે ખેડૂત મિત્રો કરે છે એમના માટે આ એક આશીર્વાદ રૂપ જે છે એ થઈ પડશે, કારણ કે દવા ખાતર જે છે એકદમ ઓછા જોવે છે. ખાતર અને પાયાનું એક થેલી બે એક બેગ નાખ્યું તો એ 20-20-13 અને એક બેગ યુરિયા બોલ, આ 3 વીઘામાં 2 બેગ ખાતર સિવાય બીજું નાખેલ નથી. બરોબર છે. અને દવામાં 2 વખત કાળુભાઈ જીયાણી પાસે જે છે એ તમને બિયારણ પણ જે છે એ આપશો ને અમારા ખેડૂત મિત્રો, તમારી પાસે કોઈ માગશે તો? બરોબર. તો એમને જે છે એ તમે તમને ફોન કરીને કે તો તમે જે છે ચોક્કસ જે છે એને વગાડજો. એના ભાવ કેવા રીતના લેશો કે એ જ્યારે માર્કેટ પ્રમાણે કેવી રીતના ભાવ? 250 કિલો 250 કિલોની દ્રષ્ટિએ જે છે એ તમે ખેડૂતોને આપશો.
ખેડૂત મિત્રો 250 ભાવ જે છે એ કાળુભાઈ તમને જે ભાઈઓને આવું બિયારણ જોવે તમે અખતરો કરજો, જાજી જમીન હોય તો એકાદ વીઘામાં બે વીઘામાં તમે આ વાવેતર કરજો, ચોક્કસ જે છે એમાં તમને સફળતા મળશે. તો આપણા વિસ્તારની અંદર પણ કલોંજીનો પાક સારી રીતે થાય છે. બાકી જે છે એ આપણે દ્વારકા, જામનગર અને ભાણવડ, પોરબંદરમાં પણ કાળીજીનું આ આપણે કહેવાય ને કે ભાઈ કાળુ જે કલોંજીનું વાવેતર થાય છે. તો આ હતી વાત કલોંજીના પાકની. વધારે જે છે માહિતીની જરૂર માટે ફરીવાર તમારો મોબાઈલ નંબર એકવાર આપો, જેથી કરીને તમારી પાસેથી કોઈ બિયારણ લેવું હોય તો તમારો સંપર્ક કરી શકે. 9735 46 956 આ કાળુભાઈનો નંબર છે. એ સિવાય જે છે એ જો કોઈ ખેડૂત મિત્રોને કહેવાય ને ભાઈ કુરિયર દ્વારા કોઈને મંગાવવું છે, બહાર જે છે એ મંગાવવું છે, તો તમને હેલ્પલાઈન નંબર પણ અમે આપીએ છીએ કાળુભાઈથી જે છે એ આની પાસેથી લઈ અને તમને જે છે એ બિયારણ પણ ત્યાં પહોંચાડશે. એનો હેલ્પલાઈન નંબર છે 9752 57 45 971. આ નંબર ઉપર પણ જે છે એ તમે ફોન કરશો તો ચોક્કસ જે છે એ તમને કાળીજીરી હું હજી કલોંજીનું એટલે કે કાળા જીરાનું બિયારણ જે છે એ તમને મળી રહેશે. કાળુભાઈ તમે આજે અમને કાળા જીરાની સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.